मॉर्निंग विद्यार्थी मित्रों, आज ना अपने लेक्चर ની અંદર હવે જે સબ્જેક્ટમાં વિવિધતા છે એ તો પૂર્ણ થઈ ગઈ બરાબર. તો પહેલું ચેપ્ટર કે જે રસાયણ વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાનનો એક ભાગ છે, ભાગ સ્વરૂપે ચેપ્ટરનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્યો બરાબર. પહેલું જ પ્રકરણ છે આપણી આસપાસમાં દ્રવ્યોનો પાર્ટ નંબર 1 એ આજે આપણે ભણ્યું બરાબર. તો આપણી આસપાસમાં દ્રવ્યો ચેપ્ટરનું નામ સાંભળતા જ આપણે કઈ ખ્યાલ આવે કે શું કહેવા માંગતો છે આગળ, કે આપણી આસપાસ જે કંઈ પણ વસ્તુ દેખાય છે, દાખલા તરીકે મકાનો દેખાય છે, વૃક્ષો દેખાય છે, પ્રાણીઓ, છોડવાઓ, પથ્થરો, વાદળો, આખું બ્રહ્માંડ, એ બધું શેનું બનેલું છે? બધું છે તો ખરા, પણ આ બધી વસ્તુ શેની બનેલી છે બરાબર. તો આ એવો એક ખ્યાલ આપણા મગજની અંદર આવે કે ભાઈ આ બધી વસ્તુઓ તો છે, આ કુદરતની કરિશ્મા છે બરાબર. આ ભગવાને નૈસર્ગિક રીતે બધું બનાવ્યું છે, પણ કાંઈ કંઈક વસ્તુનું તો બનેલું હશે ને, કે એમને તો બધું ઊભું નહીં થઈ ગયું હોય બરાબર. તો વૈજ્ઞાનિકોએ તર્ક શોધ્યો, વૈજ્ઞાનિકોએ બધી શોધ કરતા કરતા, રિસર્ચ કરતા કરતા એને ખ્યાલ આવ્યો કે આ બધી આખી બ્રહ્માંડની જે કોઈ પણ વસ્તુ છે ને, એ એક એક વસ્તુમાંથી બનેલી છે, અને એનું નામ શું છે? તો કે દ્રવ્ય. શું નામ છે? દ્રવ્ય. અહીંયા દ્રવ્યની વ્યાખ્યા પણ છે, જોઈ જાઓ તો શું કહે છે કે બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને દ્રવ્ય કહેવાય છે. આ બોર્ડ છે, આ ચોક છે, ડસ્ટર છે, રૂમ છે, રૂમની દીવાલો છે, પંખો છે, લાઇટ છે, જમીન છે, પાણી છે, ત્યાંથી લઈને નાનીથી લઈને છે મોટી સુધીની બધી જ વસ્તુઓ છે એક પ્રકારના દ્રવ્યમાંથી બનેલી છે. દ્રવ્ય એટલે ઇંગ્લિશમાં શું કહેવાય તેને? મેટર બરાબર. મેટલ નહીં, મેટલ એટલે ધાતુ છે, મેટર એમ એ ડબલ ટી ઈ આર મેટર. કે આ દ્રવ્ય છે એમાંથી જ બધી વસ્તુઓ છે બનેલી છે. તેમાંથી તો મેટર. પાંચે પાંચનું શોર્ટમાં નામ આપ્યું પંચતત્વ.
ઘણી બધી પુરાણોની અંદર ઘણા સાહિત્યની બુકની અંદર પણ લખેલું આવે છે કે પૃથ્વી છે તો આખું બ્રહ્માંડ છે એ પાંચ તત્વોનું બનેલું છે, પંચ તત્વો પાણી પૃથ્વી આકાશ અગ્નિ અને વાયુ, બરાબર. આની જેમ આ જે તત્વજ્ઞાની હતા એની જેમ ગ્રીક તત્વજ્ઞાની કે જે ગ્રીક લોકો હતા એ વૈજ્ઞાનિકો પણ માનતા હતા કે નહીં આખું બ્રહ્માંડ છે એ પાંચ તત્વોનું જ બનેલું છે, બરાબર. એ લોકો પણ એવું માનતા હતા, પરંતુ જે અત્યારના આધુનિક વૈજ્ઞાનિકો છે એને આ દ્રવ્યને છે આ પાંચ તત્વનું બનેલું સ્વીકાર્યું નહીં. એ તો એવું વિચારવા માંડ્યા કે આ પાંચ વસ્તુ છે આ બનેલું હોતું નથી, તો શેનું બનેલું છે એને શેના આધારે છે આ બ્રહ્માંડના છે ના ભાગ પડ્યા, તો જો એને બે ભાગ પડ્યા કોના આધારે, તો કે એક છે ભૌતિક સ્વભાવ અથવા તો એનો ભૌતિક ગુણધર્મ, એની પ્રકૃતિ કેવી છે એના, બરાબર. બીજું રાસાયણિક સ્વભાવ, ભૌતિક ગુણધર્મ કે કેવા કેવા ભૌતિક ગુણધર્મો ધરાવે છે એમના ઉપરથી, અથવા તો રાસાયણિક સ્વભાવ કે જે રાસાયણિક પોતાની પ્રકૃતિ ધરાવે છે તેમના ઉપર છે, તેને આધાર મૂકી દીધો કે નહીં ભાઈ આખું બ્રહ્માંડ છે એ આ બે વસ્તુ ઉપર ટકેલું છે, અને આપણે આ પાઠની અંદર ખાલી પેલું માત્ર ભૌતિક ગુણધર્મ કે ભૌતિક એની પ્રકૃતિ કેવી છે, બરાબર, ભૌતિક દ્રવ્યોનો સ્વભાવ એટલે કે એનો પ્રકૃતિ કેવી છે, એનો નેચર કેવો છે, એનો સ્વભાવ કેવો છે, એ જ આપણે આ પ્રકરણની અંદર જોવાનું છે. રાસાયણિક ગુણધર્મ છે એનો રાસાયણિક સ્વભાવ છે આગળના પ્રકરણની અંદર એનો અભ્યાસ કરીશું, બરાબર. આ ચેપ્ટર છે સાવ સહેલું છે, અહીંયા સુધીની સાવે શું હતી પ્રસ્તાવના. હવે આપણે આગળ એક્ટિવિટી એટલે કે પ્રેક્ટિકલ પ્રયોગ દ્વારા સમજશું કે કેવી રીતે રસાયણ વિજ્ઞાન છે આપણા જે આખું જીવન છે રોજિંદા જીવન, બરાબર, એની અંદર છે એ ફાળો આપે છે અને એના હિસાબે આપણું જીવન લેવાનું છે, બીકર એટલે તમને ખ્યાલ ને મોટું એવું હોય, બરાબર.
કાચનું બીકર લેવાનું છે. કાચનું એક બીકર લીધું છે, એમાં અડધે આખાથી થોડું અધૂરું રહે એટલું પાણી, 600 ml જેટલું પાણી ભરી શકો છો, બરાબર. હવે એ પાણી ભરી દીધું અને પછી પાણી ભરાઈ જાય ને પછી નાપ કરી લેવું, જેથી આપણને ખ્યાલ આવે કે કેટલું પાણી છે બીકરની અંદર ભરેલું છે, બરાબર. હવે આ બીકર ભરેલું છે એ અહીં આપણે નોટ ડાઉન કરી દીધું કે ભાઈ અહીંયા સુધી પાણી ભરેલું હતું. હવે એની અંદર છે આપણે શું એડ કરવાનું છે, તો કે મીઠું. તો મીઠું તમે ખાંડ પણ એડ કરી શકો, મીઠું પણ એડ કરી શકો. તો પાણી ભરેલા બીકરની અંદર તમે મીઠાના થોડા કણો છે આમાં નાખ્યા, બરાબર. જેવા તમે કણોને આની અંદર નાખ્યા તો એ આની અંદર ડિઝોલ્વ થઈ જશે, ઓગળવાની શરૂઆત થઈ જશે. અને જેવા ઓગળવાની શરૂઆત થશે તો એવું બને કે આ મીઠાના કણો છે એ પાણીની અંદર ભળ્યા તો પાણી છે ઉભરાવા લાગ્યું, અથવા તો બીકરની બહાર છટકાઈ નીકળી ગયું, કારણ કે મીઠું અંદર ગયું, બરાબર. મીઠું બીકરની અંદર પડ્યું છે તો મીઠાના કણોનું અંદર એ પોતાની જગ્યા રોકશે. આપણે કીધું કે અંદર પોતે કદ ધરાવે, દળ ધરાવે, જો એ અંદર જગ્યા રોકશે તો પાણી છીને બહાર આવી જશે. એવું બની શકે તો કે નહીં, શા માટે એવું નહીં બનતું હોય તો આપણને તો આમાં કે મીઠું હવે દેખાતું પણ નથી, તો ગયું ક્યાં આવી ગયું, બરાબર. તો એ જ આપણે આપણે ગરમ સમજવાનું છે, ક્યાં ગયું મીઠું. આ બીકરની અંદર આપણે પાણી ભરેલું, એ પાણી આપણે મીઠું નાખ્યું છે. હવે એ મીઠું છે દસ
उद्देश्यम पर मिलेना है। जी सुधी पोटा नहीं असर दर्शा रहे।
થોડી લીંબુ મેલ પાણી દો એમાં બધા સેમેલ જે ટેસ્ટ બેક કરો તો પહેલા જેટલો ઘેરો ગુલાબી રંગ હતો એટલે છેલે નો મળે પણ એનું તો ઘેરો પછી થોડો થોડો ઓછો આછો ગુલાબી લક્ષણો ધરાવે છે.